ग्लोबल टेक्सटाइल मार्केट ना 26 वर्षना एक ठगे 100 विवर्सना 90 करोड़ चाव कर्यानो आक्षेप लाग्यो छे। विवर्स एसोसिएशन द्वारा आक्षेप करवामां आव्यो छे। टेक्सटाइल मार्केट में उठामणानो आंक 90 करोड़ सुधी पहोंचवानी संभावना व्यक्त कराई छे। सूरतनी टेक्सटाइल मार्केट में कदाच अत्यार सुधीनुं आ सौथी मोटुं उठामणुं छे तेवो दावो करवामां आवी रह्यो छे। मळती माहिती मुजब सहारा, दरवाजा अने जूना बॉम्बे मार्केटनी सामे आवेला ग्लोबल टेक्सटाइल मार्केटमां छेल्ला थोड़ा वर्षोथी टेक्सटाइल ट्रेडिंगनो वेपार करता 26 वर्षना एक युवके भागीदारीमां अलग अलग बे कंपनीओ शरू करी हती, जे 1.5 वर्षथी मार्केटमां दुकान भाड़े राखी वेपार करतो हतो। ए दरमियान वेपारी गायब थता उधार कापड़ आपनार व्यूअर्सनी मुश्केली वधी गई छे। ત્યારે ભોગ બનનાર વિવર્સ એવું કહી રહ્યા છે કે આ ઉઠામણું પ્લાનપૂર્વક કરવામાં આવ્યું છે। હાલમાં 65 કરોડ રૂપિયાનું ઉઠામણું સામે આવ્યું છે, પરંતુ વિવર્સ કહી રહ્યા છે કે આ ઉઠામણું 90 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે। જે વિવર્સ ઉઠામણાનો ભોગ બન્યા છે તેમની સાથે ફોગાવોએ મીટિંગનું આયોજન કર્યું હતું અને તમામ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને આ બાબતે આગેવાનો અને વેપારીઓએ હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી છે। પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ક્યાંક ને ક્યાંક વિવર્સને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું એવું મને લાગી રહ્યું છે। કારણ કે 3 લવર મુસિયા ભેગા થઈને એક ADS નામની કંપની ખોલે છે, એક RNC નામની દુકાન ખોલે છે, એમ બંને જણા ઉપર નીચે ખોલીને એક મસ્ત મોટું કૌભાંડ કર્યું છે અને એની અંદર 101થી વધારે વિવર્સોને અંદર સાંકળી લીધા છે। અને કારણ કે છેલ્લા 2 દિવસથી એ ફૂગવાની ઓફિસે આવતા જે આંકડો અમે જોવા જઈએ છીએ કે બહુ મોટું કુંવર અજય પછીનું એક મોટું ઉઠામણું આ વખતે સુરતમાં થયું છે એવું મને લાગી રહ્યું છે। કારણ કે 65 કરોડથી ઉપરનો આંકડો આવશે એવું અમને દેખાઈ રહ્યું છે। કારણ કે અમુક લોકોએ જે પોતાના મોટા નામને છુપાવવા માટે પણ અમારી સાથે સંપર્ક નથી કર્યો। જે રીતે આ આ પહેલી ચીટર કંપની ક્યાંક ને ક્યાંક આવી રીતે નિર્દોષ વ્યુઅર્સોને લૂંટી રહી છે અને આ એક વિશ્વાસ થી બિઝનેસ ચાલતો હોય છે। તમે જોઈ શકો છો કે કોઈ પણ બિઝનેસ એડવાન્સ પૈસા આપીને કોઈક થતો ન હોય, વિશ્વાસ ઉપર લોકો માલ આપતા હોય છે, પછી યાન હોય કે લોખંડ હોય, કોઈ પણ વસ્તુ હોય એકાબીજાના વિશ્વાસથી કામ થતું હોય ત્યારે આને એક એક સરકારી લેવલે સિરિયસલી મેટર બનાવીને આનું નિરાકરણ આવે એ માટે જો આમાં કામગીરી થશે તો ચોક્કસ આવા ચીટરો આવું કામ કરતા પહેલાં 10 વાર વિચારશે। કારણ કે વિશ્વાસનો માહોલ જે છે અત્યારે તંદુરસ્ત માહોલથી વર્ષોથી વેપાર ચાલી રહ્યો છે એને જે ડોળવાનું કામ કરી રહ્યા છે એને જબ્બે થવું જોઈએ અને પકડવા જોઈએ અને જેલના હવાલે કરવા જોઈએ અને જે કૌભાંડ કર્યું છે એને માલ ખરીદનાર એવા લોકોને પણ ચોરીનો માલ લીધો છે અને પાછો સસ્તા ભાવમાં રોકડેથી વેપાર કર્યો છે એવા લોકો પણ સુરતમાં અમુક જગ્યાએ બેઠેલા છે, એ આવા વેપારીઓ પાસેથી માલ સસ્તા ભાવે લઈ લે છે, રોકડા પૈસા આપી દે છે અને મોટું ઉઠામણું કરે છે, તો આમાં સામિલગીરી કરનારને પણ સજા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। એક 26 વર્ષના ઠગ વેપારીઓના 90 કરોડ રૂપિયા ચાઉં કરી જતા વેપારીઓની પરિસ્થિતિ કફોડી બની છે, જેથી કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી રહી છે। ગુજરાતના આવા જ મહત્વના સમાચારથી માહિતગાર રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।